अमदावाद पुलिस कमिश्नर द्वारा पत्रकार परिषदनું આયોજન કરીને વિવિધ આંકડાકીય માહિતી આપવામાં આવી રહી હતી। સમાચારો આગળ વાત કરીએ તો સુરત શહેરમાં કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ઉત્તરાણ ખાતે આવેલા શાગરીલા હાઇટ્સના રહીશો દ્વારા એક પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું, જેમાં કોરોનાને લઈને લોકોને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે। सूरत शहर में एक बाद एक कोरोना पॉजिटिव दर्दियों की संख्या में वधारो थई रह्यो छे, जे तंत्र माटे चिंतानो विषय बन्यो छे। त्यारे सूरतना उत्तराण विस्तार में आवेला शागरीला हाइट्स खाते रहती मित्तल सोजित्रा द्वारा रोड पर एक पेइंटिंग बनावामां आव्यु, जेमां कोरोना आवे छे अने सोसायटी पासे आवता कोरोना स्टॉप थई जाय छे। आ चित्र साथे लोकोने घरमां रही कोरोना ने हरावा माटेनो संदेश आपवामां आवे छे। साथे ज लोकोए आ दृश्य निहाळी थाळी वगाड़ी उत्साह बतावे हतो, जेनी मुलाकात आरोग्य मंत्री कुमार कानाणी धारासभ्य वीडी झालावड़ीए पण लीधी हती। લોકોને કેવી રીતે અવેરનેસ કરવું એના માટે મને થોડો એક વિચાર આવ્યો, એટલે મારા જ વિસ્તારમાં ઉત્તરાણમાં અહીંયા અમારી ગલીમાં એક પણ કેસ નથી, એટલે મને એવું થયું કે એને રિગાર્ડિંગ કોઈક પેઇન્ટિંગ કરું રોડ ઉપર। એટલે અમારે તમે જોઈ શકો છો કે બંને સાઈડથી કોરોનાના વાયરસ આવે છે અને અહીંયાથી સ્ટોપ થઈ જાય છે, એટલે આગળ અહીંયા વધી નથી શકતા, બિકોઝ કે અમે લોકો ઘરમાં સેફ છીએ અને સ્ટોપ છીએ એટલે। અને અમારે કંઈ પણ ઘરની વસ્તુ લેવા માટે જવાની આવતી હોય છે તો પણ અમારે વીકમાં એક જ દિવસ ઓપન કરવામાં આવે છે, શાકભાજી હોય દૂધ દરરોજ સવારમાં આવતું હોય છે અને 7 દિવસનું એક જ વાર શાકભાજી લેવામાં આવે છે। અમે જે આ પેઇન્ટિંગ બનાવ્યું છે એ સ્ટે હોમ માટેનું છે, કે જે હમણાં કોરોનાના સંક્રમણ માટે જે લડી રહ્યા છીએ એના માટે આપણે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, આપણા ઘરવાળા લોકોને સુરક્ષિત રાખીએ એના માટેનું છે, કે આપણે આપણું સ્વચ્છતા સારી રીતના કરીએ, હેન્ડ સેનિટાઈઝર યુઝ કરીએ, દિવસમાં 10 થી 20 વાર હાથ વોશ કરીશું, બહારથી કોઈ આવે અને એ ઘરે આવે એટલે એને પણ આપણે ગાઈડન્સ આપીશું, લોકોને સેફ રાખીશું, બહારથી કોઈ ચીજવસ્તુઓ આવે છે જેમ કે શાકભાજી છે એમને 2 થી 3 વાર ગરમ પાણીથી વોશ કરીશું, જેનાથી આપણે સુરક્ષિત રહી શકીશું। અવેરનેસ માટે મેસેજ આપી રહ્યા છીએ, જેના માટે અમે એક પેઇન્ટિંગ તૈયાર કર્યું છે, એમાં અમે બતાવીએ છીએ કે સ્ટે હોમ, ઘરમાં રહો અને સેફ રહો, અને કોરોના વાયરસના પેઇન્ટિંગ બનાવ્યા છે, જે રીતે આપણને આક્રમણ કરી રહ્યા છે અને લોકોના મોત વધી રહ્યા છે આપણા શહેરમાં, એના માટે અમે લોકોને અવેર કરી રહ્યા છીએ અને લોકોને પ્લીઝ ઘરમાં રહો અને સેફ રહો અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરનો ખોરાક લો અને કઠોળ ખાઓ, શાકભાજી ખાવાનું અવોઇડ કરો, કેમ કે આજકાલ શાકભાજીઓ અમારા જ એરિયામાં ખૂબ શાકભાજીઓવાળાના કેસ પણ દેખાઈ રહ્યા છે, જેના માટે અમે લોકો લેડીઝોને અવેર કરીએ છીએ કે તમે પોલિથીન લઈને ના જશો, બાલ્ટી લઈને તમે માર્કેટમાં જાઓ અને શાક વેજીટેબલ જે લાવવાનું હોય તે લઈને આવો, અને જેવા તમે ઘરમાં પ્રવેશ થાવ છો તમારા બાળકોને ટચ ના કરો, ઘરની કોઈ વસ્તુઓને ટચ ના કરો, ડાયરેક્ટ તમે એકવાર શાવર લઈ લો, અધરવાઇઝ તમે હેન્ડવોશ કરો અને સેનિટાઈઝર કરો। સુરતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને રોકવા માટે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જરૂરી છે, ત્યારે મિત્તલ સોજિત્રાએ બનાવેલી પેઇન્ટિંગ થકી લોકોને સંદેશો આપી ઘરમાં રહેવાની અપીલ કરી અને લોકોએ પણ આ અપીલને વધાવી લીધી હતી। અને જેવી રીતે એક દિવસના સ્વૈચ્છિક કર્ફ્યુમાં ઉત્સાહ વધાર્યો હતો, તેમ લોકોએ પોતાના ઘરની બાલ્કની લોબીમાં ઊભા રહીને આર્ટિસ્ટ તેમજ મુલાકાતીઓને તાળી અને થાળીના ગળગળાટથી આવકારી લીધા। કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા, નિર્માણ ન્યૂઝ, સુરત।